वेलकम टू आईसीएस आईसीएस ना डिजिटल प्लेटफॉर्म पर हूँ सहदेव चावड़ा आपनु हार्दिक स्वागत करू छू। माफ करजो एक मारे अंगत काम आवी गयु तो ले एक दिवस नो आपणे गेप पड़ी गयो छे पण ए 14 अने 15 तारीख ना करंट अफेर्स साथे आज आपणे फरीथी मळीए छीए। तो ए जे करंट अफेर्स आपणे जे साहेब जोवानुं छे ए छे आजे ग्लोबल क्लाइमेट समिट एटले के वैश्विक जलवायु शिखर सम्मेलन मोदी साहेबे 12 तारीखे आने संबोधन कर्युं हतुं। भारत अने कतार संयुक्त रीते एनर्जी टास्क फोर्स नु गठन करशे। हवे भारत आप तो आनी साथे आपणो संबंध 1973 थी चाली आवे छे पण हवे आपणे एनर्जी टास्क फोर्स शुं छे टॉपिक में जोईशुं। स्टेच्यू ऑफ यूनिटी खाते म्यूजियम बनशे नवुं, पण क्यूँ म्यूजियम 562 रजवाड़ाओनुं ए जोवानुं छे। श्री बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटीना प्रथम कुलपति गौरवनी वात छे। आपणे सूरतना ज एमटीबी आर्ट्स कॉलेजना प्राध्यापक छे एमने ज आपणे बनावेला छे આપણે નહીં ગુજરાત સરકારે। ગુજરાતમાં ફાયર સેફ્ટીના અમલ માટે સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય, તમને મને ખબર છે ઘણી આપણે આગની ઘટનાઓ બની ગઈ છે। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં સૌથી મોટો બરાબર એક ગોઝારી ઘટના બની ગઈ, આપણે ના વિશ્વાસ કરી શકીએ એવી બરાબર, હજી બી આંખ આડે સીન જાય છે। મહેસૂલી પ્રક્રિયા સરળીકરણ માટે સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય, આપણે મહેસૂલમાં અમુક સીએમએ ચેન્જ કરીએ છીએ એ જોવાનું છે। નરેન્દ્ર મોદી સાહેબની ગુજરાત મુલાકાત, કાલે આપણે મોદી સાહેબ ગુજરાત મુલાકાત લઈ ગયા છે બરાબર, તો એ મુલાકાત આપણે જોવાની જે છે। પ્રોજેક્ટ 17A નું પ્રથમ યુદ્ધ જહાજ, પ્રોજેક્ટ 17A એણે પ્રથમ યુદ્ધ જહાજ જે છે એના વિશે ડિટેલ લઈશું। કરંટ અફેર્સ છે 15/16, મારે ભૂલથી 14/15 બોલાઈ ગયું બરાબર, સોરી। ઓકે, તો જે પહેલો ટોપિક જે સાહેબ આપણે જોવાનો છે એ છે ગ્લોબલ ક્લાઇમેટ સમિટ 2020 વૈશ્વિક જળવાયુ શિખર સંમેલન। તો આ જે સમિટ જે છે એ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની 5મી વર્ષગાંઠ પ્રસંગે એટલે કે 2016માં COP21ની બેઠકમાં આ પેરિસ ક્લાઇમેટની આપણે એગ્રીમેન્ટ કર્યો હતો, અને જે પેરિસ એગ્રીમેન્ટ જે છે એના 5 વર્ષના સંદર્ભે આજે ગ્લોબલ ક્લાઇમેટ સમિટનું આયોજન કર્યું। એ કોણે કર્યું છે? ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, ચીલી અને યુએન દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે। હવે આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ કહે છે શું? તો ભાઈ આમાં જનરલી પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે, ક્લાઇમેટ જોયું, વૈશ્વિક જળવાયુ અથવા આબોહવા ગણો। અત્યારે તમને મને ખબર છે કે આપણું એટમોસ્ફિયર કેટલી હદે હવે ચેન્જ થઈ રહ્યું છે। આપણે ગુજરાતમાં હમણાં 2-3 દિવસનું માવઠું પડી ગયું તમને ખબર હોય તો, બાકી ડિસેમ્બરમાં 87 વર્ષ પહેલાં આવી રીતના માવઠું આવ્યું તો વિચાર કરો હવે તમે। આખી આબોહવા ચેન્જ થઈ રહી છે પ્રદૂષણના હિસાબે, તો આમાં બધા દેશોએ નક્કી કર્યું હતું કે આપણે પ્રદૂષણ ઓછું કરીશું, પણ આમાં આજે સમિટનું આયોજન થયું હતું સાહેબ એમાં પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ અંતર્ગત જે 5 વર્ષ થયા ત્યારે આપણે ભારત તરફથી એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આખી દુનિયા જે અત્યારે ભારતને પ્રદૂષણ માટે જવાબદાર ગણે છે સાહેબ, એ તદ્દન વાત ખોટી છે। લોકો તો આપણે શું કામ આપણે કાદવ ઉપાડે છે કે ભાઈ અત્યારે વિશ્વના જે સૌથી 20 પ્રદૂષિત શહેરો છે ભારતના 13-14 છે, લોકો શું કે ભાઈ આખી દુનિયામાં પ્રદૂષણ ભાઈ ભારત જ ફેરવે છે। સાહેબ તમને ખાલી ડેટા આપું ને, અત્યારે વિશ્વ ભાઈ સમજો કે 100% જે પ્રદૂષણ ફેલે છે ને 100%, તો એ 100%માંથી 25% યુએસ એટલે કે અમેરિકા, 22% બ્રિટન, 13% ચીન। વિચાર કરો, આ 100 માંથી 60% તો ખાલી આ 3 દેશો જ કરે છે, અને ભારતનું યોગદાન કેટલું છે એ તમને કહી દો, તમને એમ થાય કે ભાઈ ભારતનું ખબર નથી, ભારતનું વિશ્વ પ્રદૂષણમાં ખાલી 3% જ યોગદાન છે। અને ચલો હું એમ કહું હાલો આ તો 3% છે, 3 નહીં, હું તમને કહું હાલો 10% હોત તો શું ફરક પડી જાય? ફરક એટલા માટે ન પડે કારણ કે વિશ્વમાં આપણે બ્રિટનની તમને ખબર હોય તો 1750 થી 1850 ઔદ્યોગિક સમયગાળો જે કહેવાય એ લોકોએ ત્યારે ભરપૂર માત્રામાં પ્રદૂષણ, આપણે તો અત્યારે કદાચ પ્રદૂષણ કરવી છીએ તો પ્રદૂષણ માટેના નિયમો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ આપણી ઉપર લાગુ પડે છે, જ્યારે એ લોકો જે અત્યારે જે વિકસિત દેશો છે એ બી એક સમયે વિકાસશીલ દેશો હતા, તો એ વિકાસશીલ દેશોએ એટલું પ્રદૂષણ ફેલાયું છે આજના વિકસિત દેશો કે એની કોઈ સીમા જ નથી। અને દુનિયાનો નિયમ છે ભાઈ, જે નબળો હોય ને એને દબાવવામાં આવે, એટલે ટૂંકમાં હું એ બધા વિકસિત દેશો કહેવાય એની ઉપર કોઈ આંગળી નથી ચીંધવાનો, પણ આજે હું કેપેબલ નથી તો મારી ઉપર તો આંગળી ચીંધાવાની જ છે।
વિચાર કરો 3% મૂળ આપણે ફેલાવી તો દુનિયા આપણને કહે છે ભારત ફેલાવે છે. આ શું છે તો 25%, 22%, 13% છે શું તો? કારણ કે ભારત હવે વિકાસશીલ દેશ તરફથી વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે, તો અત્યારે આપણો ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો ચાલી રહ્યો છે. આપણે હજી એ લોકો જેટલા વિકસિત નથી કે આપણે હાઇડ્રોજન કે એની ઉપર હજી એટલા બધા નિર્ભર નથી. હાઇડ્રોજન ઇલેક્ટ્રિસિટી, વિન્ડ ઇલેક્ટ્રિસિટી, સોલાર ઇલેક્ટ્રિસિટી આપણે ના છૂટકે કોલસામાંથી બનાવવું પડે. આ સરકારનું લક્ષ્ય છે, 2 નંબરનો સવાલ છે, પણ એ લક્ષ્ય અચીવમેન્ટ કરતાં બી આપણે વાર લાગશે. તો દુનિયા આપણને બ્લેમ કરે એ જરીક બી ન ચાલી લઈને એવું સ્ટેટમેન્ટ આપણે આ સમિટની અંદર આપણે આપવામાં આવ્યું છે. એક દુનિયાને આહ્વાન કર્યું છે કે સમજી લેજો, અમને તમે નહીં કહેતા, તમે જ છો આ બધું કરવાવાળા. હવે 40% આ 3 દેશો કરે છે, હવે બચ્યા કેટલા? આપણે સોરી 60% આ 3 દેશો દ્વારા પ્રદૂષણ થાય છે. હવે બાકીના 40% આખી દુનિયા કરે છે. તો આ આખી દુનિયા જવાબદાર કે આ 3 દેશો જવાબદાર? બરાબર. તો આપણે આ વસ્તુ આહ્વાન કર્યું હતું અને બહુ આમાં ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણે મોદી સાહેબે આ સમિટને સંબોધન કર્યું છે, જે આપણે ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, ચીલી અને યુએન દ્વારા કાર્યક્રમનું આયોજન થયું, જેમાં 70થી વધુ દેશોના રાષ્ટ્રો ભાગ લે છે અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાનો આપણે સંકલ્પ કરીશું. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ તારીખની જો તમને વાત કરું તો 12 ડિસેમ્બર 2016 આપણે સોરી 15ના રોજ પેરિસમાં આયોજિત COP21માં 196 દેશોએ સ્વીકાર કર્યો હતો આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટનો. અને આ એગ્રીમેન્ટ 4 નવેમ્બર 2016 અમલમાં આવ્યો. સૌ પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ અને તેના દુષ્પ્રભાવોને નિવારવા માટેના મહત્વાકાંક્ષી અને લાભકારક પ્રયત્નો માટે કાયદાકીય રીતે બંધનકર્તા સમજૂતી હેઠળ તમામ દેશો એક થયા. આ એગ્રીમેન્ટના 5 વર્ષ પૂરા થવા સંદર્ભે શ્રી જાવડેકર સાહેબ, આપણા પર્યાવરણ મંત્રી, એણે ક્લાઇમેટ ચેન્જની તાજેતરની ઘટનાઓનું પરિણામ નથી પરંતુ તે ઐતિહાસિક ઘટનાઓનું પરિણામ છે. ઐતિહાસિક ઘટના એટલે શું? જે તે સમય પહેલાં 100 વર્ષ 150 વર્ષ પહેલાં જે વિકસિત દેશો જ્યારે વિકાસશીલ હતા અને એની ઔદ્યોગિક ક્રાંતિનો સમય આવ્યો એનું પરિણામ છે. એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. આજે આપણા પપ્પાએ જો આંબાનું ઝાડ વાવ્યું હોય અને તમે કેરી ખાતો, તમે એમ ન કહી શકો કે આ કેરી હું મારા લીધે ખાઉં છું. એ ઐતિહાસિક પરિણામ જોઈએ. તમારા પપ્પા એ વાવીને કે હું કેમ કે ભાઈ ચલો હું નહીં મારો દીકરો તો ખાશે એમ. એવી રીતના તમારા પપ્પાએ એના જીવતે જીવ સમયમાં કોઈ ખરાબ કર્મો કરે ને તમારે ભોગવવા પડે તો એ ઐતિહાસિક પરિણામ થયું. અને સારા કર્મો કરે ને તમે સારું ફળ ભોગવો એ બી એક ઐતિહાસિક પરિણામ થયું. કોઈ પણ વસ્તુ તાત્કાલિક નથી થતી. બરાબર. તો આ સીધું એ લોકો કહેવા માગે છે કે અત્યારે વિશ્વ જે આ ક્લાઇમેટની જે અસરથી આજે જે ગુજરી રહ્યું છે એ આપણો એમાં કોઈ રોલ નથી. આ ઐતિહાસિક પરિણામો આગળના વિકસિત દેશોએ જે કર્યું એના પરિણામે છે અને એના માટે તમે ભારતને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનના ક્લાઇમેટ ચેન્જ માટેની મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ વાયુઓના કુલ ઉત્સર્જનમાં અમેરિકા 25%, યુરોપ 22%, ચીન 13% વાયુઓનું ઉત્સર્જન કરે છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર 3% છે. બરાબર. નેક્સ્ટ ટોપિક જે હવે આપણે જોવાનો છે સાહેબ એ છે ભારત અને કતાર સંયુક્ત રીતે એનર્જી ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. હવે ભારત અને કતાર જે છે, પહેલાં તો એ વાત કરી દઉં, ભારત તરફથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કતારના ઊર્જા બાબતોના મંત્રી તથા પેટ્રોલિયમ પ્રેસિડેન્ટ એચિશાદ શેરિદા અલ કાબી સાથે ટેલિફોન દ્વારા વાત કરી અને બંને દેશોની વાતચીત દરમિયાન ઊર્જા ક્ષેત્ર પર એક ટાસ્ક ફોર્સ સ્થાપવાની સંમતિ થઈ હતી. આ ટાસ્ક ફોર્સનું કામ શું હશે? તો બંને દેશના એમાં પ્રતિનિધિઓ સામેલ થશે ટાસ્ક ફોર્સમાં અને ભારતના ઊર્જા ક્ષેત્રના રોકાણ માટેના પ્રોજેક્ટને ચિહ્નિત કરશે. તો ભારતમાં કયું ઊર્જા ક્ષેત્રનું? તો આજે ભારત, હું તમને ગર્વથી કહી શકું કે આજે દુનિયાનું સૌથી મોટું રિન્યુએબલ ઊર્જા, પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનું સૌથી મોટું માર્કેટ આજે ભારત બનવા જઈ રહ્યું છે. જો મોદી સાહેબની તમને વાત કરું તો કાલે જ ગુજરાતમાં આવ્યો હતો, કચ્છના ગોરડેવ ખાતે 30,000 મેગાવોટનો આપણે શું સોલાર અને પવન ચક્કીનો પ્લાન ખુલ્લો મૂકીને ગયા. ગુજરાતના લોકો 1 લાખથી વધુ પરિવારે ખાલી ગુજરાતમાં માત્ર 1 વર્ષમાં સોલાર પ્લાન્ટ ફિટ કરાવ્યા.
तो विचार करो कि आज भारत रिन्यूएबल ऊर्जा नु कवड़ू मोटू मार्केट बनी रह्यु छे। एनी माटे थईने आ एनर्जी टास्क फोर्स नु गठन थशे, बने देशना प्रतिनिधिओ सामेल थशे अने कतार ने कया ऊर्जा क्षेत्र में रोकाण करवू जोईए एना माटे थईने आ फोर्स नु गठन थई रह्यु छे। बराबर, हवे जो कतार नी वात करूं तमने, तो कतार साथेना आपणा संबंधो आम तो राजद्वारी 1973 थी चाली आवे छे। અને કતારની વાત કરું સાહેબ, તો આપણે એની પાસેથી એલપીજી અને એલએનજીની આયાત કરીએ છીએ, અથવા એ જ આપણો આપૂર્તિકર્તા દેશ છે। એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ, જેમાં ભારતને સંપૂર્ણ રીતે એલએનજીનો આધાર માત્ર કતાર પર રાખીએ છીએ। કારણ કે 85 લાખ લીટર અથવા તો ટન તમે જે બોલો એ આપણે એલએનજીની આયાત માત્ર ને માત્ર કતાર પાસેથી કરીએ છીએ। એટલે ભારત માટે સૌથી મોટો એલએનજીનો આપૂર્તિકર્તા દેશ કયો છે? કતાર છે। બરાબર, એટલા માટે આપણે એની સાથે એમ કહીએ સંબંધ બહુ સારા છે। જોવાય છે બંને મંત્રીઓ વચ્ચેના કતારના ઊર્જા ક્ષેત્રની આખી ચેનની સ્થાપના સાથે ભારતમાં રોકાણ માટે લઈને મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ હતી। વાતચીત દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કતારને એલએનજી અને એલપીજીનો વિશ્વસનીય સપ્લાયર આપને ગણાવ્યો છે અને પરસ્પરના સહયોગ વધુ મજબૂત બનાવો, બંને દેશો ખરીદનાર ને વેચનારથી આગળ જઈને વધુ સંબંધ બાંધવા સંમત થયા છે। કારણ કે અત્યાર સુધી આપણે દેશનો સંબંધ કેવો હતો, એ વેચનાર આપણે ખરીદનાર એનાથી નહોતું, પણ હવે આપણે એક મિત્રતા જેવો રિલેશન આપણે હવે ડેવલપ કરીશું। એટલે સમય આવે આપણે અથવા એ આપણને અથવા આપણે એમને મદદ કરીશું, એ પછી કોઈ પણ હોય, આ કોરોના પેન્ડેમિક હોય, સપોઝ એમ સમજો ભૂકંપ આવ્યો, તો ત્યાં કોઈ પણ કુદરતી આપદા આવી, તો મિત્રતાના સંબંધ હશે તો આપણે પહેલાં મદદ કરીશું। બરાબર, તો હવે એની માટે આપણે સંમત થઈએ છીએ। ભારત અને જો કતારની તમને વાત કરું સાહેબ, તો આપણે હમણાં જ બોલ્યા એમ સૌથી મોટો ભારતનો એલએનજી સપ્લાયર દેશ કતાર છે। લાંબા ગાળાના કરાર હેઠળ ભારત વાર્ષિક 85 લાખ પ્રવાહિત કુદરતી ગેસ એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત કરે છે। ભારત અને કતાર વચ્ચે રાજદ્વારી સંબંધો 1973 સ્થપાયા હતા, જ્યારે એમીર તમીમ બિન હમદ અલ ઘાનીએ, બરાબર, આ લોકોના નામ એવા લાંબા હોય, માર્ચ 2015 ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે અનેક ક્ષેત્રમાં સહયોગ માટે 5 MOU થયા હતા અને ભારત અને કતાર વચ્ચે કેદી પ્રત્યાવર્તન પણ સમજૂતી થઈ છે। કેદી પ્રત્યાવર્તન એટલે શું? આપણો કોઈ મોસ્ટ વોન્ટેડ અથવા કોઈ પણ ક્રિમિનલ ત્યાં ભાગી જાય તો એ આપણને સોંપી દે, અથવા એમનો કોઈ ક્રિમિનલ અહીંયા આવે તો આપણે એને સોંપી દઈશું, એ કેદી પ્રત્યાવર્તનની પણ આપણે સમજૂતી થયેલી છે। ઓકે, નેક્સ્ટ ટોપિક જે સાહેબ જોવાનો છે આપણે, એ ટોપિક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના 562 રજવાડાની ગાથા દર્શાવતો મ્યુઝિયમ બનશે। હવે આનો વિરોધ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યો ત્યારથી થઈ રહ્યો હતો, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર એ રીતના જ થઈ રહ્યો હતો કે અખંડ ભારતના શિલ્પી, ભારતને એક કરવાવાળા સરદાર પટેલ સાહેબની યાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભારત અખંડ, યુનિટી એટલે એકતા, એક કર્યું ભારતને, સરદાર સાહેબ મહાન હતા, છે ને રહેશે જ, આ પહેલાંથી કહી દઉં। પણ એક વસ્તુ એ બી છે સાહેબ કે સરદાર પટેલ જે એક ભારત કર્યું, તો એ જે રજવાડા પાસે ગયા, આપણે હું તો ગર્વ કહું કે ભાઈ અમારું વતન ભાવનગર છે, મારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ સાહેબે સૌથી પહેલાં ભારતમાં ભાવનગર લખી દીધું, તો એ રજવાડાના રાજા પણ મહાન કહેવાય। કારણ કે સાહેબ તમે વિચાર કરો કે કરાર પર તમે સહી કરો છો, એ કરાર એટલે કેવો કરાર કે રાતના 11:59 સુધી તમે એક રાજ્યના સર્વે સર્વા છો, એની જમીનની કણે કણ તમારું છે અને 12 ટકોરે એમાં તમારું કાંઈ ન વધે, હું તો કહું અવડું મોટું દાન જ ન હોય। વિચાર કરો, આપણે ખાલી ભાઈ છે આપણો હગો અને જમીનું નથી છૂટતી આપણેથી, શેઢા એક હળી ગયેલા શેઢા આટો પાળિયા થઈ જાય છે અને આખે આખા રજવાડા મૂકી દેવા, એટલે એમાં કૃષ્ણકુમારસિંહ બાપુનું તો એક સરદાર પટેલ સાહેબનો કિસ્સો બી છે કે જ્યારે સરદાર પટેલ આવું નક્કી થયું કે ભાઈ આપણે ભારતને એક કરવું છે, ત્યારે ગાંધી બાપુએ એમને સલાહ આપી હતી, કારણ કે સરદાર પટેલને ખબર હતી કે ભાઈ આવું સાહસ કરે કોણ,
ત્યારે ગાંધી બાપુએ કીધું હતું, જાઓ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ બાપુ પાસે, એ ના નહીં પાડે, એને આવેલા એના આંગણે આવેલાની કોઈ દિના નથી પાડતા. અને જ્યારે સરદાર પટેલ સાહેબે કીધું ને કે ભાઈ મારે આવી રીતના છે, સાહેબ હસતા મોઢે આવીને કહી દીધું હતું કે લ્યો આખું રજવાડું તમારે. પણ એમાંય થોડાક ખચકાણ એટલે રાજ્ય દેવામાં નહીં, કારણ કે રાજ્ય હતું પોતાનું હતું એને સર્વે સર્વ આપી દીધું. પણ રાણી સાહેબનો જે કરિયાવર લાવ્યો એ તો રાજા સાહેબનો ન કહેવાય. તો એમણે રાણી સાહેબને પૂછવા ગયા હતા કે ભાઈ તમારો કરિયાવર છે એ આપણે શું કરવો, રાખવો છે કે શું કરવું. ત્યારે રાણી સાહેબે મૂળ તો હતા તો આપણા રાજા સાહેબના ને, ત્યારે એમ બોલ્યા કે બાપુ, આપણે બાપુ તો ન બોલે, કે ભાઈ હાથી જ્યારે જતો હોય ને તો એને પછી એનું પૂછડું ન આય રાખવાનું, એ હાથી હારે જ પૂછડું જાય, બરાબર. તો એણે કરિયાવર બી એવી રીતના હસ્તે મોઢે આપી દીધો હતો, એ આપણું ભાવનગર બરાબર ઇતિહાસ ગાથામાં અમર થઈ ગયું છે. તો એવા તો બાપુ તો એક, અને એવા તો બીજા 562 રજવાડા. આમાં આપણે જુનાગઢ છે, હૈદરાબાદ છે, ને જમ્મુ કાશ્મીર આમાં હું તમને કહું ન ગણી શકીએ. આ 562 છે ને હકીકતમાં 559 હોવું જોઈએ, કારણ કે જુનાગઢ ને હૈદરાબાદને તો ભળવું હતું પાકિસ્તાનમાં, બરાબર, એ તો બળજબરીપૂર્વક લીધું છે. પછી કાશ્મીર હતું એ તો એના રાજાને ફીણા આવ્યા, અરે એને રાજાની જો તમે બુક વાંચી હોય એના જીવન વિશે જે લખાયેલી હોય, એમાં પાકિસ્તાને જ્યારે કાશ્મીર ઉપર હુમલો કરી દીધો તો રાજા હરિસિંહે ભારતને લેટર મોકલી દીધો હતો કે ભાઈ સેના મોકલો. ત્યારે ભારત સરકારે શું જવાબ આપ્યો હતો, તમે કાશ્મીર ભેળવો ભારતમાં તો જ અમે તમારી હેલ્પ કરવા આવીએ. ત્યારે એણે કાશ્મીર ભારતમાં ભેળવવાનો જે લેટર મોકલ્યો અને એનો જે અંગત વ્યક્તિ હોય કે જેની દેખભાળ લાગતો એને પિસ્તોલ આપી દેને, શું કીધું હતું કે સવાર સુધીમાં જો ભારત ન પહોંચે મિલિટરી સેવા લઈને તો સવારે મને ગોળી મારી દેજો, કારણ કે ઓલરેડી એમની પાકિસ્તાનની સેના શ્રીનગર સુધી તો આવી ગઈ હતી. ઘણા આવા કિસ્સા છે, તમે જોઈ શકો છો. એટલે સરદાર પટેલ સાહેબે તો ઘણી મહેનત કરી છે, હું ગર્વથી કહું કે ભાઈ જય સરદાર. સરદાર પટેલ સાહેબના લીધે જ આજે ભારત એક છે, પણ એ રાજા રજવાડાઓનું પણ એટલું જ મહત્ત્વ છે, કારણ કે એમણે એના રજવાડા હસતા મોઢે આપી દીધા. મેં કીધું ને એક જમીન નથી દેવાતી ને આખું રજવાડું આપવું. તો હવે આપણી ગુજરાત સરકારે એનું મહત્ત્વ જોઈને હવે એ 562 રજવાડાનું આપણે મ્યુઝિયમ બનાવ્યું છે, એમાં સંપૂર્ણ માહિતી હશે કયું રજવાડું કયા સ્ટેટનું હતું, એનો શું ઝંડો હશે બધું, બરાબર. આના માટે આ ગુજરાત સરકારની તમે એડ જોઈ શકો છો કે હવે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પરિસરમાં નિર્માણ પામશે ભવ્ય મ્યુઝિયમ. આ હશે 562 રજવાડાઓના વિલીનીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાનો ઇતિહાસ દર્શાવશે આ મ્યુઝિયમ. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા અત્યાધુનિક 3D હોલોગ્રાફિક ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો વિડીયો લાઇટ કંટ્રોલ સિસ્ટમ જેવા આકર્ષણો સાથે આ મ્યુઝિયમ આપણે પ્રદર્શિત કરીશું. દેશભરના રાજ્યોના સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલીન રાજા રજવાડાઓની વિગતો, ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો, બેનમૂન ચીજવસ્તુઓ અને ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગત મેળવીને આ મ્યુઝિયમમાં આપણે શોકેસ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા અને અખંડિતતાના ભવ્ય ઇતિહાસની પરિચિત થવાની અમૂલ્ય તક મળશે, કારણ કે વિશ્વને પણ ખબર પડશે કે આ દેશ કેટલો મહાન છે, કે એમને એક કરવાવાળો તો મહાન છે પણ આ દેશના આપવાવાળા પણ એટલા મહાન છે, બરાબર. આ ભવ્ય મ્યુઝિયમની વર્તમાન અને આવનારી પેઢી સમક્ષ રાષ્ટ્રની ઐક્ય ભાવનાનો ઇતિહાસ આપણે ઉજાગર કરીશું, બરાબર, અને ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે, બરાબર. નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે સાહેબ એ છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના એમને એમના પ્રથમ કુલપતિ મળી ગયા છે. ગુજરાત સરકારે એના બજેટમાં નર્મદાના રાજપીપળા ખાતે શ્રી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. શ્રી બિરસા મુંડા એટલે એટલા માટે કે એઓ ઝારખંડના રાંચીના હતા અને એક આદિવાસી યુવાનોમાં એણે એક નવો પ્રાણ ફૂંકી દીધો હતો, કારણ કે એમને અંગ્રેજો સામે, હું તો એમ કહું, એકલા હાથે જ ઝઝુમ્યા હતા. અને આપણી આદિવાસી ભાઈ બહેનોમાં એણે એક નવો પ્રાણ ફૂંકી દીધો હતો, બરાબર, અંગ્રેજોના સમયમાં. એટલે એની આગળ શ્રી લાગે છે, એટલે હું કહું છું શ્રી બિરસા મુંડા, બરાબર. એની આપણે ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવી છે નર્મદાના રાજપીપળા ખાતે. એના પ્રથમ કુલપતિ જે આપણને મળ્યા તેઓ છે સુરતની MTB આર્ટ્સ કોલેજના પ્રોફેસર, કોણ,
डॉक्टर मधुकर पाडवी बराबर हाल में सूरत नी एमटीबी आर्ट्स कॉलेज ना प्रोफेसर छे डॉक्टर मधुकर पाडवी जेवो हवे श्री बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी ना प्रथम कुलपति बनिया। राज्य सरकार द्वारा 1 एप्रिल 2017 ना रोज नर्मदा जिला ना राजपीपळा खाते आ नवी यूनिवर्सिटी नी रचना करवामां आवी छे। आ बिरसा मुंडा साहेबनो फोटो छे तमे जोई शको छो। आ बुक जे छे एमपी कमल साहेबे लिखी छे झारखंड का क्रांतिदूत बिरसा मुंडा। झारखंड की धरती को नई पहचान देने तथा भारतीय युवाओं में आज़ादी का जोश भरने वाले एक आदिवासी नेता बिरसा मुंडा का संपूर्ण जीवन वृतांत एम के कमल साहेबे लिखी छे। बुक बहुत सरस छे बराबर। जन्म 15 नवेम्बर 1875 छे झारखंडना रांची खाते। तेओ भारतीय आदिजाति स्वातंत्र सेनानी अने क्रांतिकारी हता। तेओए आदिवासीओना अधिकारोनी रक्षा माटे ब्रिटिश शासन विरुद्ध अवाज उठाव्यो हतो। ओके नेक्स्ट टॉपिक जे साहेब हवे जोवानो छे आज आपणी गुजरात सरकारनी बोलबाला छे बराबर। गुजरात सरकारे घणा मस्त मस्त कामों करेला छे। तो गुजरात में फायर सेफ्टी ना कड़क अमल माटे सीएम ना महत्वपूर्ण निर्णय। पहला तो हूँ श्रद्धांजलि आपीश के भाई जे तक्षशिला अग्निकांड अने बीजा घणा हमड़ा अमदावाद में जे आईसीयू अग्निकांड थई गयो छे जेटला अपने भाईओ बहनों परिवारजनों अवसान थयु छे आपणे एक श्रद्धांजलि पाठवीए छीए। जे तक्षशिला की घटना है साहेब मारा घर थी आपणे एम कहे नजीक ज बनी थी ए सीन हजी मारा मगज में है कि केवी रीतना बाळको बिचारा जीव बचावा माटे थईने ऊपर थी कूदता था बिचारा तो भी चौथा माळे थी आवीने मरी गया बराबर। तो हवे जे चूक थई गई साहेब हवे आपणे बाळकोने के आपणे वडीलोने पाछा लावी शकवाना नथी। परंतु हवे ए वस्तु पाछी न थाय एना माटे थईने सरकारे गुजरात में फायर सेफ्टी ना कड़क अमल माटे एक नवा महत्वपूर्ण निर्णय जाहिर कर्या छे। जेमा जो तमने पहली बात करूँ तो जे फायर सेफ्टी नी एनओसी आवे छे फायर सेफ्टी नी एनओसी ए ऑनलाइन मेळवा माटे राज्य सरकार हवे फायर सेफ्टी कोप पोर्टल विकसावशे। कारण के हवे डिजिटल गुजरात डिजिटल इंडिया हवे आपणे 21मी सदी में आवी गया छीए तमारे धक्को ना खावो पड़े एनी माटे थईने सरकार फायर सेफ्टी कोप पोर्टल बनावशे जेनाथी फायर सेफ्टी एनओसी तमे ऑनलाइन मेळवी शकशो। आ नवा फायर एनओसी हवे ऑनलाइन मळवाथी लोकोने कचेरीना धक्का खावा माटे मुक्ति मळशे। एटले पहेलुं शुं थयुं फायर सेफ्टी कोप पोर्टल शुं काम फायर सेफ्टी एनओसी ऑनलाइन मेळवा माटे। बीजी वस्तु बिल्डिंग नी डिजाइन अने विकास परवानगी वक्ते ज फायर सेफ्टी प्लान मंजूर करवो पड़शे अने बीयू वक्ते फायर सेफ्टी प्रमाणपत्र लेवु पड़शे। एटले पहेला शुं थतुं बिल्डिंग आखी बनी जाए अने पछी लेवु पड़तुं अमुक लोको ना बी ले कदाच भ्रष्टाचार थई जाए बराबर। पण हवे बिल्डिंग नी डिजाइन अने विकास परवानगी तमे लो साहेब जे तमारे डिपार्टमेंट पासेथी लेवी पड़े त्यारे ज तमारे फायर सेफ्टी प्लान मंजूर करावो पड़शे। अने जो नहीं करावो तो बिल्डिंग नी डिजाइन तमारा घरमां ज पड़ी रहेशे ने बनावा नहीं दे बराबर। तो आ नवो निर्णय बहु सारो कहेवाय। पछी हवे जे साहेब नवा बिल्डिंग जे छे पहला फायर सेफ्टी एनओसी जे छे ई तमारे मात्र 6 महीना माटे ज मान्य गणाती दर 6 महीने जे रिन्यू करवी पड़ती। तो नवा बनेला बिल्डिंग्स माटे फायर सेफ्टी सर्टिफिकेट जे एनओसी जे छे ई हवेथी 3 वर्ष माटे मान्य रहेशे। केटलू 3 वर्ष माटे जे पहला 6 महीना रहतुं अने रेग्युलराइजेशन बिल्डिंगना किस्सामां 2 वर्षनी मुदत माटे एनओसी मान्य रहेशे। रेग्युलर जे बिल्डिंग छे एना माटे 2 वर्ष हजी जे साहेब नवुं बन्युं छे एमना माटे 3 वर्ष। खास याद रखवानुं छे आमां हुं तमने कहुं विधान आवी शके रेग्युलर बिल्डिंग छे 2 वर्ष नवुं छे 3 वर्ष। खानगी अने तालीमबद्ध युवा फायर सेफ्टी ऑफिसरनी व्यावसायिक तज्ञता धरावती विशाळ केडर पण हवे ऊभी कराशे। कारण के सरकारे लगभग घणा लांबा समयथी नथी करी भरती एटले हवे सरकारे युवा फायर सेफ्टी ऑफिसरनी व्यावसायिक तज्ञता धरावती नवी विशाल केडर पण आपणे ऊभी करीशुं। फायर सेफ्टीनी जरूरी तालीम बाद फायर सेफ्टी ऑफिसर तरीके एम्पेल्ड करीने प्रेक्टिसनी मंजूरी अपाशे। એટલે કે ફાયર સેફ્ટી ઓફિસરને આપણે એમ પેનલ કરવો હોય એની પ્રેક્ટિસની મંજૂરી આપણે ક્યારે આપશું અને એમ પેનલ ક્યારે કરીશું તો ભાઈ ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ લીધી હશે એના બાદ જ। એવું નહીં કે પહેલાં એને બનાવી લો અને પછી તાલીમ લેશે નહીં પહેલાં તાલીમ હવે કમ્પલસરી કરી દીધી છે। ફાયર સેફ્ટી ઓફિસરો તેમના ગ્રેડ મુજબ ફાયર ફાઇટિંગ સહિતની સઘન તાલીમ લઈ ટેસ્ટમાં ઉત્તીર્ણ અથવા તો પાસ થયા બાદ જ એમ પેનલ થઈ શકશે। હવે આમાં જે સરકારે નાખ્યું ને બહુ મસ્ત મને આ પોઈન્ટ તો મને બહુ જ ગમ્યો છે।
શું કામ? જો પહેલા તો આમાં શું લખ્યું છે કે ફાયર સેફ્ટી ઓફિસર હોય એના ગ્રેડ મુજબ, એનો જે રીતના ગ્રેડ હશે એ રીતના એની ફાયર ફાઇટિંગની સઘન તાલીમ લઈ એ પાસ થઈ જાય, પછી આપણે એમ પેનલ કરી દીધો, મંજૂરી આપી દીધી. ઓકે, એટલે હવે સરકારી નોકરીમાં કેવું થાય કે ભાઈ આપણે સમજો કે ભાઈ પીઆઈ ડીવાય સ્પેન્ડ ટ્રેનિંગ હોય, એક વર્ષની લોકો ટ્રેનિંગ લઈ લે કોન્સ્ટેબલ પીએસઆઈ, પછી તમે જોજો અત્યારે 5 વર્ષ પછી ફાંદા નીકળી ગયા હોય બહાર. પણ હવે ફાયર આપણે જે ફાયર ઓફિસર હશે, ફાયર સેફ્ટી ઓફિસર, એને તો વિચાર કરો કે ભાઈ ગમે ત્યારે આગ લાગવાની, ત્રીજા ચોથા માળે, તો એને હેલ્થથી રહેવું ખૂબ જ જરૂરી છે. તો હવે એ એમ પેનલ થઈ જાય ત્યારબાદ દર 3 વર્ષે ફાયર સેફ્ટી ઓફિસરે રિફ્રેશર કોર્સ કરવો પડશે, એટલે દર 3 વર્ષે ફરીથી કોર્સ કરવો પડશે. જો પાસ નહીં થાય તો એમ પેનલ અથવા તો એને મંજૂરી મળશે નહીં, અથવા એને પાસ કરવું પડશે ત્યાં સુધી એનો પગારમાં થોડો ઘટાડો આવી જાય અથવા પ્રમોશન ન મળે. બરોબર, એટલે દર 3 વર્ષે હવે રિફ્રેશર કોર્સ કરવો પડશે. સાહેબ આ તો બહુ સારી વસ્તુ કહેવાય. ફાયર સેફ્ટી ઓફિસરોએ દરેક બિલ્ડિંગોની ફિલ્ડ વિઝિટ કરીને સમયાંતરે ફાયર સર્ટિફિકેટ રિન્યુ કરવા પડશે. હવે તમે ઓફિસમાં બેઠા બેઠા રિન્યુ નહીં કરી શકો, એ દરેક બિલ્ડિંગની તમારે ફિલ્ડ વિઝિટ કરવી પડશે સમયાંતરે. ત્યારબાદ આ નવી વ્યવસ્થાનો અમલ 26 જાન્યુઆરીથી રાજ્યમાં શરૂ થઈ જશે. 26 જાન્યુઆરીથી સરકાર આ અમલ કરશે. નેક્સ્ટ, ગુજરાત સરકારે બીજો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે સાહેબ, કે જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઈ શકશે. જમીન તકરારી એટલે શું સાહેબ? તો જમીન તકરારી એટલે તમને અમુક વાત કરી દઉં કે ભાઈ ચલો કે આપણે તમે જમીન લીધી છે, હવે જમીન સપોઝ તમે એમ સમજો કે સામેવાળાને તમે પેમેન્ટ કરી દીધું છે, અથવા તો તમારી પાસેથી કોઈએ જમીન ખરીદી છે, હવે તમારે એવી બોલી થઈ કે ભાઈ ચલો એ પેમેન્ટ કરી દે પછી હું જમીન એના નામે કરી દઈશ. હવે જનરલી કેવું હોય, પેમેન્ટ થાય પછી દસ્તાવેજ કરવાનો હોય, અને દસ્તાવેજ થઈ ગયા બાદ તમારે 7/12માં નોંધ પડાવવાની હોય. પણ હવે એ 7/12માં નોંધ પડે એની પહેલાં સામેવાળા બી થોડુંક પેમેન્ટ બાકી રાખે, ને પછી એ પેમેન્ટમાં જો કાંઈ લોચા પડે અને આ નોંધ જે તમારે અટકાવવા જાવી પડે, તો એને કહેવાય જમીન તકરારી નોંધ. અને જમીન તકરારી નોંધના બીજા ઘણા પ્રકાર આવે. મતલબ ટૂંકમાં જમીન તકરારી નોંધ એટલે શું, ભાઈ 7/12માં ભૂલથી કોઈ સાહેબે ભ્રષ્ટાચાર કરીને એન્ટ્રી પાડ્યું, અથવા એન્ટ્રી કાચી નોંધ જ પડી હોય, પાકી નોંધ પડતા તમારે અટકાવી હોય, તો પહેલાં તમારે શું કરવું પડતું? તો પહેલાં તમારે મામલતદાર કક્ષાએ જવું પડતું, એની પછી તમારે પ્રાંત અધિકારીએ જવું પડતું, એની પછી કલેક્ટર સમક્ષ તમારે અપીલ થતી. સામે કેવો માણસ, બરોબર, એ રીતના પછી મામલતદાર, પ્રાંત ને કલેક્ટર. એટલે આમાં ઘણો સમય જતો રહેતો હતો અને ઘણા અન્યાય થતા હતા. તો હવે સરકારે જે આ 3 તબક્કાની મહેસૂલ અધિકારીઓ સમક્ષ કરવાની અપીલ હતી એ હવે સરકારે 2 તબક્કે કરી નાખી, મામલતદારની સત્તા લઈ લીધી છે. હવેથી તમારે ડાયરેક્ટ પ્રાંત અધિકારી અને એની પછી કલેક્ટર કક્ષાએ અપીલ કરવાની રહેશે જમીન તકરારીની. મામલતદારની હવે બાદબાકી થઈ ગઈ છે. બરાબર, આ નિર્ણયના પગલે હવે જમીન તકરારી નોંધની જે સમયમર્યાદા જે હશે એ સમયમર્યાદામાં નિર્ણય આવી જશે, અને બિનજરૂરી જે લિટિગેશન હશે એ નિવારી શકીશું. ઓકે, નરેન્દ્ર મોદી સાહેબની ગુજરાત મુલાકાત, જે આપણી કાલે મુલાકાત લઈ ગયા છે સાહેબ, એમાં મંગળવારના રોજ જે એમણે કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ અને ડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. રિન્યુએબલ એનર્જી પાર્કમાં આઈડિયા આવી જશે તમને. ડિસેલિનેશન એટલે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ. બરોબર, તો આમાં જે આપણે પહેલું જોવાનું છે સાહેબ એ છે ભારતની જળ સુરક્ષા અને ગ્રીન એનર્જી આધારિત ભવિષ્યના સંકલ્પને આગળ આપણે ધપાવતું ગુજરાત. શું કામ? કારણ કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ આપણે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે. વાત કરું તો ગુજરાત સૌથી મોકરે છે એમાં ગ્રીન એનર્જી અને જળ સુરક્ષાના ક્ષેત્રમાં. તો ગુજરાતમાં 2 મેગા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. એક તો છે 30 ગીગાવોટ અથવા 30,000 મેગાવોટ ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, અને દૈનિક 10 કરોડ લીટર ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ આનું જે ઉદ્ઘાટન થયું. તો જો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિશે જાણીએ, તો આ 30 ગીગાવોટ અથવા 30,000 મેગાવોટની ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ છે. પવન અને સૌર ઉર્જા બંને સાથે આ પ્રકારનો વિશ્વનો પ્રથમ પાર્ક છે. પવન ઉર્જા જોવાય છે,
पवन ऊर्जा पण छे अने नीचे नीचे जमीन जे छे ए सौर ऊर्जा, मतलब एक एक जग्या नो आपणे उपयोग कर्यो छे। कच्छना खावड़ा खाते भारत पाकिस्तान सरहद पर स्थित छे। कच्छना खावड़ा खाते भारत अने पाकिस्तान सरहद पर स्थित छे। 72,600 हेक्टर विस्तारनी जे फाजल जमीन अथवा आपणे मेसूली भाषामां कहूं तो खराबानी जमीन जे छे साहेब, एनी उपर आ प्रकारनुं प्रथम हाइब्रिड रिन्युएबल एनर्जी पार्कनुं रूपांतरण थई रह्युं छे। एटले के हवे ए जे खराबानी जमीन छे एनाथी बी आपणने पाक नहीं तो काई नहीं पण वीजळी मळशे, बराबर। आवो प्रथम केस छे साहेब। वर्ष 2030 સુધીમાં 450 GW ઊર્જા ઉત્પન્ન કરવાના આપણા પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરતું આ જે લક્ષ્ય છે એમાં મુખ્ય ભૂમિકા ભજવશે, કારણ કે 450 GW જે છે એમાંથી 30 GW તો ખાલી એટલું એકલો આ પ્લાન્ટ જ સક્સેસ કરે છે। વર્ષ 2030 સુધીનો લક્ષ્યાંક છે 450 GW, પણ કેવો, રિન્યુએબલ એનર્જીમાંથી। नेक्स्ट जे साहेब जोवानुं छे ए छे डिसेलिनेशन प्लांट। डिसेलिनेशन प्लांट एटले शुं, दरियाना खारा पाणीमांथी मीठू पाणी बनावू। जनरली जे आरब कंट्री जे छे के ज्यां पाणीनी कोई नदीओ तो नथी, ए लोको डिसेलिनेशन प्लांटमांथी पीवानुं पाणी बनावे छे। तो कच्छना मांडवी खाते दैनिक 10 કરોડ લિટરની ક્ષમતા સાથે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની એક દીર્ઘદ્રષ્ટિભરી પહેલ આપણે કરી છે, મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાતમાં 5 ડિસેલિનેશન પ્લાન્ટમાંથી એક અન્ય પ્લાન્ટ્સ દહેજ 100 MLD, દ્વારકા 70, ઘોઘા જે ભાવનગરમાં આવ્યું છે 70 MLD અને ગીર સોમનાથ 30 MLD, એટલે ટોટલ 5 આપણે ડિસેલિનેશન પ્લાન્ટ બનાવ્યા છે। એમાં એક છે કચ્છનું માંડવી, બીજું છે દ્વારકા, ત્રીજું છે દહેજ, ચોથું છે ઘોઘા ભાવનગર અને પાંચમું છે ગીર સોમનાથ। આમાં સૌરાષ્ટ્રના કેટલા થયા, ઘોઘા ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, 3 સૌરાષ્ટ્રના, દહેજ એટલે આપણું દક્ષિણ ગુજરાત અને કચ્છ એટલે કચ્છ, બરાબર, ઉત્તર ગુજરાત ન કહેવાય, આપણે કચ્છ જ ગણો। આ પ્લાન્ટ પૂર્ણ થયા બાદ ગુજરાતની ડિસેલિનેશન ક્ષમતા હવે દૈનિક 37 કરોડ લિટર થઈ જશે। તો વિચાર કરો, એવી ઘણી જગ્યા છે જ્યાં પાણી નથી પહોંચતું, ત્યાં હવે આપણે પાણી પહોંચાડી શકીશું, કારણ કે દરિયાનું પાણી તો અનંત છે, બરાબર। નર્મદા ગ્રીડ, સૌની યોજના નેટવર્ક અને ટ્રીટેડ વેસ્ટ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૂરક તરીકે પાણીની સુરક્ષાને મજબૂત બનાવીશું। દેશમાં લાંબા ગાળાના પોસાય તેવા જળ સંસાધનોના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન આપણે ગુજરાતે એક અંકિત કર્યું છે, જે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે, બરાબર। આમાં કંઈ બીજું તો કંઈ સમજાવવાનું આવતું નથી। પછી મોદી સાહેબે એની સાથે સાથે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી જે છે એમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને આગળ ધપાવવા માટે ગુજરાતમાં કચ્છના અંજારમાં 2 LLPD ક્ષમતાના અને જે 4 આપણે LLPD સુધી લઈ જઈ શકીએ તેવું સંપૂર્ણ સ્વયં સંચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ થયો મોદી સાહેબ દ્વારા। સંપૂર્ણ સ્વયં સંચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો, બરાબર। અત્યારે 2 LLPD ક્ષમતા છે જે આપણે 4 LLPD સુધી લઈ જઈ શકીએ છીએ, બહુ જ ગૌરવ લેવા જેવી બાબત છે। આ 15 ડિસેમ્બર સ્થળ લખ્યું છે, જો ઘોરડો ભુજ કચ્છમાં આવ્યું છે ગુજરાત, ઓકે ઓકે। જે આજનો છેલ્લો ટોપિક સાહેબ જોવાનો છે, પ્રોજેક્ટ 17A નું પ્રથમ યુદ્ધ જહાજ। પ્રોજેક્ટ 17A, નામ તમને દેખાઈ રહ્યું છે, INS હિમગીરી, ઇન્ડિયન નેવી શિપ હિમગીરી, 3 જહાજ આમાં આપણે પ્રોજેક્ટ 17A અંતર્ગત બનાવીશું। યુદ્ધ જહાજ જે છે એમાં સૌથી પહેલું, હજી તો બન્યું છે સાહેબ, હજી આપણી ભારતીય નૌસેનામાં સામેલ નથી થયું, હજી બનીને કમ્પ્લીટ થયું છે। આપણા CDS બિપિન રાવત સાહેબ છે, બધા એના ઉદ્ઘાટન સમારોહમાં આવ્યા હતા, પણ હજી આની ઉપર સંપૂર્ણ બધા જ પરીક્ષણો થશે સાહેબ, અને ત્યારબાદ આને ભારતીય નૌસેનામાં બનાવ આપણે મૂકવામાં આવશે। તો આજે INS હિમગીરી જે સાહેબ જે છે એને બનાવ્યું છે ગાર્ડન બ્રિજ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા। પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્મિત રડારની પહોંચથી બચી શકવામાં સક્ષમ, હવે રડારની પહોંચથી જો તમારે બચો, રડારનો મતલબ શું,
કે કોઈ પણ એક એન્ટેના જે છે એ સતત સિગ્નલ છોડે છે. એ સિગ્નલ ભટકાઈને પાછો તો એની મતલબ રડારમાં આપણે દેખે કે ભાઈ અહીંયા કોઈક છે. તો આમાં આપણે સ્ટિલ્થ ટેકનોલોજી વાપરી લઈએ. જો તમે સ્ટિલ્થ ટેકનોલોજી વાપરો અથવા એને પેઇન્ટ કરો તો જે રડારના કિરણ હોય ને સાહેબ એ શોષેલી, એનો મતલબ સામેવાળાના રડારમાં શું દેખે કે ભાઈ કોઈ આવતો જ નથી. તો ખૂબ જ આવું જે રડારમાં ન પકડાતું હોય ને યુદ્ધ જહાજ સાહેબ, એ સૌથી વધારે યુદ્ધ ક્ષેત્ર માટે હું તો એમ કહું ખતરનાક કહી શકાય એવું હવે આપણે પ્રોજેક્ટ 17A અંતર્ગત બનાવી દીધું છે. અને આ પ્રથમ યુદ્ધ જહાજ જે બન્યું તેનું નામ છે હિમગીરી. પ્રોજેક્ટ 17A અંતર્ગત વિવિધ સુવિધાઓથી સજ્જ આવા 3 નૌસન જહાજનું નિર્માણ GRSE ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ GRSE કરી રહ્યું છે. લોન્ચ થયા બાદ આ યુદ્ધ જહાજ જુદા જુદા પરીક્ષણોમાંથી પસાર થશે અને તેમાં અદ્યતન ઉપકરણો લગાવવામાં આવશે અને ત્યારબાદ તેને અંદાજિત વર્ષ 2030માં નૌસેનાને સોંપવામાં આવશે. કારણ કે પરીક્ષણોમાં સાહેબ લાગુ આપણે બોલીએ એના કરતાં ઘણી વાર લાગે, બરાબર? કારણ કે એકવાર આ યુદ્ધ જહાજ યુદ્ધમાં ઉતરે તો પછી કોઈ પણ બાબતમાં ઊણું ન ઉતરવું જોઈએ. કારણ કે આને સાહેબ 1-2 લાખ રૂપિયામાં નથી બનતું, અબજો રૂપિયામાં બને. એટલે આના પરીક્ષણો બી એવા જ કરવા પડે કારણ કે યુદ્ધ જહાજમાં આપણું પલડું ભારી કરે, બરાબર? હવે જે GRSE કંપની જે છે સાહેબ, એ 100 જહાજો બનાવનાર ભારતની પ્રથમ કંપની બની હતી. 100 જેટલા જહાજો આપણા દેશને સોંપી ચૂક્યું છે, બરાબર? એટલે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે ને, ઘણી અનુભવી કંપની છે. તો આજના જે આપણા કરંટ અફેર્સ હતા એ એક્ઝામ પર્પઝ એટલા જ ટોપિક કામના હતા. કરંટ અફેર્સ હું તમને અવારનવાર કહું છું, ઘણા હોય છે પણ આપણે એક્ઝામ પર્પઝ એટલા જ ટોપિક કામના છે, બરાબર? આ વિડીયોની PPT મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે, આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામ. ઓકે, છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ. જય હિન્દ, જય ભારત.